સમાચારથી કોરોનાના કેસ જે પ્રકારે વધી રહ્યા છે રાજ્ય રાજ્ય સરકારે એક એક નિર્ણય નિર્ણય લઈ રહી છે છે અને વધુ કર્યો તમામ સરકારી કાર્યક્રમો પર રોક લગાવી દેવામાં આવી વાયબ્રન્ટ સમિટ મોકૂફ કર્યા બાદ તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા મુખ્ય પ્રધાને પંદર જાન્યુઆરી સુધીના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે પ્રધાનોને પ્રભારી જિલ્લામાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવાની સૂચના પણ આપી છે અને તેમણે તેમના શહેર પણ ફાળવી દેવામાં આવ્યા છે કોરોનાનું સંક્રમણ વધતા સરકારી કાર્યક્રમ પર સંપૂર્ણપણે પંદર જાન્યુઆરી સુધી બ્રેક મારી દેવામાં આવી છે રોક લગાવી દેવામાં આવી છે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કિંજલ મિશ્રા કિંજલ એક બાદ એક રાજ્ય સરકાર નિર્ણય લઈ રહી છે અને રાજ્ય સરકારે આ વખતે કડકાઈથી વલણ અપનાવ્યું છે પહેલા તો સરકારી કાર્યક્રમો સંપૂર્ણપણે પંદર જાન્યુઆરી સુધી બ્રેક જી બિલકુલ જગદીશ કેમ કે સૌથી વધારે જે કહી શકાય સોશિયલ ડિસ્ટન્સનો ભંગ અથવા જો જે ગેધરિંગ છે તે રાજકીય અને સામાજિક મેળાવડામાં જોવા મળતી હોય છે ત્યારે સરકારે પોતાનાથી શરૂઆત કરી છે હવે પંદર જાન્યુઆરી સુધીના તમામ જે સરકારી કાર્યક્રમો હતા સરકારના જે તમામ જે જાહેર કાર્યક્રમો હતા તેને રદ કરવામાં આવ્યા છે કોઈ પણ સરકારી કાર્યક્રમ પંદર જાન્યુઆરી સુધી નહીં થાય પંદર જાન્યુઆરી સુધી સતત બે વખતે મુખ્યપ્રધાન પોતાના નિવાસ અથવા તો સીએમ કાર્યાલયથી સમગ્ર જે કોવિડ છે કોવિડની પરિસ્થિતિની સમીક્ષા કરશે સરકારી કાર્યક્રમો પંદર જાન્યુઆરી સુધી રોક લગાવવામાં આવી છે તેની સાથે તમામ જે પ્રભારી મંત્રીઓ નિમણૂક કરવામાં આવી છે તેત્રીસ જિલ્લા માટે તમામ મંત્રીઓને બે દિવસની અંદર પોતાના પ્રભારી જિલ્લામાં જઈ અને વર્તમાન પરિસ્થિતિ છે પરિસ્થિતિની સમીક્ષા કરી ત્યાં હોસ્પિટલથી માંડીને સારવારથી માંડીને વર્તમાન જે સ્થિતિ છે તેની સમીક્ષા કરવા માટેનું જણાવવામાં આવ્યું છે અને તેની સાથેનો જે અહેવાલ છે તે અહેવાલ રજૂ કરવાનો કહેવામાં આવ્યો છે કેટલાક મંત્રીઓ દ્વારા આજથી શરૂઆત કરી દેવામાં આવી છે વડોદરામાં કેબિનેટ કક્ષાના પ્રધાન પ્રદીપ પરમાર જોવા મળ્યા હતા તેની સાથે વાત કરવામાં આવે તો જે પ્રભારી સચિવ છે અલગ તેત્રીસ જિલ્લાઓ માટે સચિવો છે સચિવોને પણ વધારાની જવાબદારી સોંપવામાં આવી છે એટલે કહી શકાય ફરી એકવાર સરકાર માત્રને માત્ર તમામ પોતાના જે કાર્યક્રમો છે તમામ ટાસ્ક છે તેને સાઈડમાં મૂકીને કોવિડ નિયંત્રણ ઉપર ફોકસ કરી રહી છે સરકારની પાસે જેટલી પણ સ્ટ્રેન્થ છે જેટલી મેન પાવર છે જેટલી ટેકનોલોજી છે તેનાથી કોવિડને કંટ્રોલમાં કેવી રીતે કરવામાં આવે કેમ કે ચાર હજારનો આંકડો ગઈકાલે પાર થઈ ચૂક્યો છે ગુજરાતની વાત કરવામાં આવે તો ફેઝ ટુની અંદર પચીસ હજાર જેટલા કેસો થઈ ચૂક્યા હતા ત્યારે આ વખતે પણ જે રીતની એક બીક મળી રહી છે જે રીતે એક્સપર્ટ્સ કહી રહ્યા છે કે આ વખતે પણ આ કેસ ક્રોસ થાય પચીસ હજાર એવી શક્યતાઓ છે તે સંજોગોની અંદર લોકોને પૂરી સારવાર મળી રહે અને કોવિડમાંથી ગુજરાત બહાર આવે તે માટે ગુજરાત સરકાર દ્વારા હાલમાં તમામ જે મુદ્દાઓ છે તેને સાઇડમાં મૂકીને માત્ર કોવિડ નિયંત્રણ ઉપર ફોકસ કરવામાં આવી રહ્યું છે અને એ જ કારણ છે કે સરકારે પોતાના જે તમામ કાર્યક્રમો છે તે રદ કર્યા છે જાહેર કાર્યક્રમો અને તમામ જે પોતાના મંત્રીઓ છે તેમને પ્રભારી જિલ્લામાં પ્રવાસ કરીને ત્યાંની પરિસ્થિતિ માટે ક્યાસ કાઢવાનો કીધો છે જે સચિવો છે સચિવોને વધારાના જિલ્લાનો પ્રભાર આપવામાં આવ્યો છે જેના કારણે કોવિડમાં નિયંત્રણ આવી શકે જગેશ બિલકુલ કિંજલ આભાર તમામ માહિતી આપવા માટે તો કડકાઈથી પાલન કરવા માટે થઈને એક વાત એક સ્ટેપ્સ લેવામાં આવી રહ્યા છે અને તમામ સરકારી કાર્યક્રમો જે પ્રકારે ઇવેન્ટ્સો પર રોક લગાવવામાં આવી અને હવે તમામ સરકારી કાર્યક્રમો પણ 15 તારીખ સુધી રદ કરી દેવામાં આવ્યા છે